ધોરાજી નજીકના વેગડી ગામે કપાસનો પાક નિષ્ફળ જતા અપઘાત કરી લેનારા ખેડૂતને ન્યાય અપાવવાની માંગણી સાથે આજે સવારથી ગ્રામજનોએ સજ્જડ બંધ પાડી ગામના પ્રવેશ દ્વાર પાસે ધરણા પર બેસી લડતના મંડાણ કર્યા છે, જેના પગલે ગામમાં તાલુકા મામલતદાર સહિત અધિકારીઓ દોડી આવેલ છે, તેમજ પોલીસના ધોળે દાડા ઉતરી પડ્યા છે। ગામમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। ધોરાજીના વેગડી ગામે ભનુભાઈ મેરામભાઈ જોરિયા નામના ખેડૂતે પોતાની વાડીમાં કપાસનું વાવેતર કરેલ હતું, પરંતુ પ્રદૂષણના કારણે આ ખેડૂતોનો પાક નિષ્ફળ જતા ખેડૂત પોતાની વાડીના ઝાડ પર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ઝાડ પર લટકતી આ ખેડૂતની લાશ મળી આવી હતી। આ ઘટનાને પગલે વેગડી તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે અરેરાટી પ્રસરી જવા પામી હતી। સાહેબ, ઘટનામાં તો એવી હતી કે જે મારે વેગડીની અંદર જીઆઈડીસી આવેલું છે, એ જીઆઈડીસીની અંદર જીઆઈડીસીમાં જે કેમિકલયુક્ત થેલીઓનું પ્રોસેસ થાય છે, એ પ્રોસેસ દ્વારા હવામાં ફેલાય અને ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે। આજે એના માટે એક હજી ભનુભાઈ કરી અને ગઈ 20 તારીખે એને આત્મહત્યા કરી લીધી। આત્મહત્યાનું કારણ એ જ હતું કે જે આ કેમિકલયુક્ત હવામાં જે પડી અને કપાસ બળી ગયો એનો, એ કપાસ બળ્યો એના કારણે આત્મહત્યા કરી લીધો। એટલે એના અનુસંધાને અમે સ્વયંભૂ ગામ બંધ રાખ્યું હતું અને જે બનાવવાળી જગ્યા છે બનાવવાળી જગ્યા ઉપર આવી અને ધરણા અને એ કાર્યક્રમ કરી અને એસડીએમ સાહેબને આવેદનપત્ર આપ્યું। એ અમારો રજૂઆત એ કે ભાઈ જે આ પરિવાર છે, પીડિત પરિવાર છે, તેને યોગ્ય ન્યાય મળે અને આજુબાજુનો જે 250 થી 300 વીઘા જમીન છે એની અંદર પણ હજી આ જ રીતના પાક નિષ્ફળ જવાની ભીતિ છે કે જેથી કરીને અમને યોગ્ય ન્યાય મળે। હા, આ બાબતની રજૂઆત કરી અમે છેલ્લા 2 વર્ષથી આ રજૂઆત કરતા આવીએ છીએ। આ બાબત નહીં, અધિકારી કોઈ પણ પગલાં લેવામાં નથી આવ્યા, એટલે એના માટે જ અમારે આ આંદોલન છેડવું પડ્યું। બસ અમારી માંગ એ જ છે કે આ પીડિત પરિવારને એક તો પહેલાં યોગ્ય ન્યાય મળે અને સહાય મળે, આર્થિક સહાય અને એ સહાય મળે અને ન્યાય મળે અને આજુબાજુના ખેડૂતોને પણ આમાંથી બચે, નકર આવનારા દિવસોમાં હજી પણ આવી ઘટના બની શકે બીજી। ઉપલેટા તાલુકાના ડુમિયાળી ગામથી લોકસેવક કેશી પટેલ મારું નામ છે। હું અહીં વેગડી ગામની અંદર જે આ ઘટના બની છે એ ઘટના સાંભળીને હું તાત્કાલિક મારતે ઘોડે વેગડી ગામ પહોંચ્યો। અહીંયા વેગડી ગામની અંદર પરિસ્થિતિ મેં જોઈ તો એક ખેડૂત આપઘાત કર્યો, જે ખરેખર ભારતમાં કિસાનો માટે એક દુઃખદ સમાચાર છે। અત્યારે મેં સરપંચશ્રીને વેગડીના પૂનાભાઈને મળ્યો, વાતચીત બધી જાણી વિગત મેળવી, ભારતીય કિસાન સંઘથી દિલીપ સખિયાને લોકો આવ્યા હતા, જાણ્યું બધું, મારું દિલ દ્રવી ઉઠ્યું। મેં જોયું તો અત્યારે એના વિધવા પત્ની જે મૃતક છે એના માતા અને 4 દીકરીઓ હતી। આ જોઈ અને એની ઘરની પરિસ્થિતિ જોઈ, સારું ઝૂંપડું છે, એ ઝૂંપડાની અંદર એ લોકો રહે છે અને ગુજરાન ચલાવતા હતા। પોલ્યુશનને વિભાગે અને આ ગામ લોકોએ ઘણી વખત રજૂઆત કરી પણ સરકાર કે સરકારના અધિકારીનું પેટનું પાણી હળ્યું નથી। પછી અહીંયા આવીને એને પ્રાર્થના સભા રાખી અને વાડી ઉપર જે ઘટના જ્યાં બની હતી ત્યાં આવીને હું પણ હાજર હતો, દાયાભાઈ ગજેરા ઉપલેટાથી આવ્યા હતા, બધા આગેવાનો હાજર હતા। મેં વિધવા મૃતકના એક દીકરીને મેં દત્તક લીધી, એનું ભણવાનો ટોટલી ખર્ચો કેશી પટેલ ભોગવશે, બીજા ગામના સરપંચ શ્રી પૂનાભાઈ વકાતર પણ આવી એક બીજી દીકરીનો ખર્ચો ભોગવશે અને ગામ લોકોએ પોતાની યથાશક્તિ મુજબ દાન આપ્યું અને એ લોકોનું પરિવાર ગુજરાન ચાલે અને હજી અમે લોકો જયેશભાઈ રાદડિયા માનનીય કેબિનેટ મંત્રીશ્રી ધારાસભ્ય લલિતભાઈ વસોયા પાસે જઈએ અને આ લોકોનું સારી રીતે ઘર ચાલે એના માટે અમારા પ્રયત્નો રહેશે। સાહેબ, આ ખૂબ જ દુઃખદ ઘટના છે અને બીજું આજે જ મને આવેદનપત્ર મળ્યું છે, એની ઊંડામૂંડી તપાસ કરવામાં આવશે। આજુબાજુના જે જીએડીસીના એકમો છે એની સઘન તપાસ કરીને એની અંદર કયું ટાઈપનું પ્રદૂષણ છે જોઈને અને જે કલ્પિત હશે એના પર કડકમાં કડક કાર્યવાહી કરીને એને ક્લોઝર સુધી પણ ભલામણ કરવામાં આવશે। સાહેબ, વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં પણ કોઈ પગલાં લેવામાં નથી આવ્યા? સાહેબ, આની રજૂઆત મને આજે જ મળી છે, નથી અરે 2020માં આવેલી તો એના ઉપર તો અમે એક ઇન્ડસ્ટ્રી પર કાર્યવાહી કરી દીધેલી, બરાબર છે, પણ એ અત્યારે અઠવાડિયામાં ગઈ રીતે આપણી પાસે કોઈ રજૂઆત આવેલી જ નહોતી, નહીં તો મારી ટીમ શું છે સઘન તરત જ 24 અવર્સમાં દોડતી થઈ જાય, બરાબર છે। બસ આનું સઘન મોનિટરિંગ થશે, દરેકે દરેક ઇન્ડસ્ટ્રીની વિઝિટ થશે, વધતા અહીંયા કયા કારણે થયું છે પ્રદૂષણ, બરાબર છે, એનું સઘન ચેકિંગ કરીને અને પછી એનો રિપોર્ટ તૈયાર કરીને ગાંધીનગર આપવામાં આવશે। મારું નામ KB વાઘેલા, હું અહીંયા ઇન્ચાર્જ જેતપુર પ્રાદેશિક અધિકારી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ। આજે
राजकोट જિલ્લાના ધોરાજી ગામે વેગડી ગામે ભારતીય કિસાન સંઘ અને ગામ આગેવાનો સાથે મળી અને ગામને સજડ બંધ રાખેલું છે એનું મુખ્ય કારણ છે તો આ ગામના એક ભનુભાઈ કરીને ખેડૂતે આત્મહત્યા કરી લીધી છે। જગતનો તાત જ્યારે બધાયનું પેટ ભરતો હોય ત્યારે એના પેટ માટે જ્યારે આત્મહત્યા કરવી પડે એ આપણા દેશ અને આપણા રાષ્ટ્ર માટે એક કલંક સમાન વાત કહેવાય। પણ મહત્વની વસ્તુ એનું કારણ શું છે? એનું એક મહત્વનું કારણ કે વેગડી ગામની બાજુમાં જે જીઆઈડીસી આવેલી છે એ જીઆઈડીસીના પ્રદૂષણના હિસાબે એનો પાક ફેલ થયેલો છે અને પાકની અંદર જે વાવેતરનો અને ખેતીનો જે ખર્ચ કર્યો હતો એ ખર્ચને ન પહોંચી વળવાના હિસાબે ખેડૂતોએ આત્મહત્યાનું પગલું ભરેલું છે। એટલે આજે ભારતીય કિસાન સંઘ અને ગામના આગેવાનો સાથે મળી અને પ્રાંત અધિકારીને અમે આજે એક આવેદનપત્ર આપી અને એની અંદર અમે રિક્વેસ્ટ કરેલી છે કે પ્રદૂષણ વિભાગના અધિકારીને પણ અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને એને કીધેલું છે કે વિશેષ ભવિષ્યમાં બીજા ખેડૂત આવો ભોગ ન બને એટલે તાત્કાલિકના ધોરણે જે ફેક્ટરીઓ દ્વારા પ્રદૂષણ ફેલાય છે એને અટકાવવામાં આવે એવી માગણી અને આજે આ નિસહાય પરિવાર જે વ્યક્તિ આ આત્મહત્યા કરી લીધી છે એનું મોટું પરિવાર એના ધર્મપત્ની અને માતૃશ્રી અને એની નાની ચાર દીકરીઓ કે જેને ક્યાંક ને ક્યાંક સહાય મળી શકે અને સરકાર એને વધારેમાં વધારે કોઈ સહાય મળે એવી પણ માગણી કરી રહી છે અને ભારતીય કિસાન સંઘ વતી અમે લોકોને પણ વિનંતી કરેલી છે। તો આજે એમાંના બે લોકોએ એની બે દીકરીને દત્તક લીધેલી છે કે એના ભણવાનું એજ્યુકેશનનો ખર્ચ લેશે અને ગામના આગેવાનોએ અને ખેડૂતોએ એનાથી શક્ય બને એવી નાની મોટી સહાયની પણ જાહેરાત કરી દીધી છે। અમે મીડિયા વતી અમે સુખી સંપન્ન પરિવારને પણ હું હાથ જોડીને વિનંતી કરું છું કે શક્ય બને એટલી આર્થિક આ પરિવારને જો સહાય દેવામાં આવે તો એ પરિવાર સ્વાભિમાનથી જીવી શકે એવી બધાને વિનંતી કરી છે। તો એના માટે આજે અમે વેગડી ગામે એક નાના એવા કાર્યક્રમે પ્રાર્થના સભાનું પણ આયોજન કરેલ હતું। મારું નામ દિલીપભાઈ સખિયા, ભારતીય કિસાન સંઘ જિલ્લા પ્રમુખ રાજકોટ। ધોરાજી તાલુકાના વેગડી ગામે વેગડી જીઆઈડીસીના અમુક કારખાનેદારોના પ્રદૂષણને કારણે આશરે 200 એક જેટલા વીઘા જમીનની અંદર ખેડૂતોનો પાક છેલ્લા 2-3 વર્ષથી નિષ્ફળ જાય છે। ખેડૂતોએ પ્રદૂષણ બોર્ડને, મામલતદારને, ડેપ્યુટી કલેક્ટરોને આવેદનપત્ર આપ્યા છે, આગેવાન તરીકે અમે પણ રજૂઆતો કરી છે, પરંતુ સરકારી તંત્ર ક્યાંક ને ક્યાંક આ ખાડા કાન કરી રહી છે। આ વર્ષે ભનુભાઈ જોરિયા નામના એક ખેડૂતનો 6 વીઘાનો કપાસનો ઊભો પાક આ પ્રદૂષણને કારણે નિષ્ફળ જતા એક ખેડૂતોએ આત્મહત્યા કરવી પડી છે। સરકારી તંત્ર જઈને જવાબ લઈ આવ્યું છે। અમે સૌ આગેવાનોએ રજૂઆત કર્યા પછી આજની તારીખમાં પણ સરકારશ્રી તરફથી, પ્રદૂષણ બોર્ડ તરફથી કે અન્ય કોઈ વિભાગ દ્વારા કોઈ પણ જાતના પગલાં લેવામાં નથી આવ્યા, આ દુઃખની વાત છે અને સ્પષ્ટ આક્ષેપ કરતા કહું છું કે ક્યાંક ને ક્યાંક આ સરકાર ઉદ્યોગપતિઓની સરકાર છે, ઉદ્યોગપતિઓને છાવરી રહી છે અને એના કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે। સરકાર કોઈ સહાયતા કરે એવું ખરું? સરકારમાં અમે એ જ રજૂઆત કરી છે કે આ ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે, એના પરિવારને જે કાંઈ આર્થિક મદદ થતી હોય એ આર્થિક મદદ સરકારે કરવી જોઈએ। આશિષ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, જેતપુર, રાજકોટ।